કેમ છો બાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય અંગ્રેજી, ઇંગ્લિશ વિષય અંગ્રેજી. એમાં જોઈશું રિવિઝન 2. અગાઉના વિડીયોમાં, અગાઉના લેક્ચરમાં આપણે પાઠ 6 સુધી ભણી ગયા. તમે એનું સરસ રીતે નોટમાં હોમવર્ક કર્યું હશે. હવે આજે આપણે જોઈએ રિવિઝન 2. રિવિઝન 2 એટલે પુનરાવર્તન 2. અગાઉ આપણે જે પાઠ ભણી ગયા ને, દ્વિતીય સત્રના એ 3 પાઠ એટલે કે 4 થી 6 સુધીના પાઠનું રિવિઝન, એનું પુનરાવર્તન કરીએ. તો ચલો જોઈએ એમાં એક્ટિવિટી 1. વાંચો અને વાક્ય પૂર્ણ કરો. પહેલું છે હેલો આઈ એમ એટલે હું. અહીં તમારું નામ લખવાનું છે, અહીં તમારું નામ લખવાનું છે સ્પેલિંગમાં. પછી આઈ સ્ટડી એટલે ભણવું. ઇન ક્લાસ 4th, આઈ સ્ટડી ઇન ક્લાસ 4th. માય ફાધર નેમ ઇઝ એટલે મારા પપ્પાનું નામ જે હોય તે તમારે તમારા પપ્પાના નામનું અહીં સ્પેલિંગ લખવાનું. માય મધર નેમ ઇઝ, તમારી મમ્મીનું નામ અહીં લખવાનું છે, તમારી મમ્મીનું નામ લખવાનું છે. અગાઉ આપણે જોયું હતું ને, અગાઉના વિડીયોમાં, અગાઉના પાઠોમાં જોયું હતું ને, આપ આવી ગયા ત્યારે મમ્મી પપ્પાના નામ મેં કીધું હતું ને, અંગ્રેજીમાં લખવાના છે ભાઈ બહેન. આઈ લવ માય, હું પ્રેમ કરું છું કોને, માય ફેમિલી. ફેમિલીનો વાળો પાઠ જોયો હતો ને, તો અહીં લખીશું FEMILY, ફેમિલી એટલે કુટુંબ, પરિવાર. આ રીતે આપણે અગાઉ પાઠ જોયું હતું, એમાં પૂછાઈ ગયેલું છે, તમે વ્યવસ્થિત તૈયાર કર્યું હશે. મેં કીધું હતું ને, મધર ફાધરના સ્પેલિંગો તૈયાર કરજો, તમારા મમ્મી પપ્પાના નામ તૈયાર કર્યું છે, તો તમને આ એક્ટિવિટી 1 સરસ રીતે આવડી. આગળની જોઈએ વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 2. બંધ બેસતા ન હોય એ શબ્દ ફરતી ગોળ કરો. જે બંધ ન બેસતા હોય એવાના ફરતી ગોળ કરવાનું છે. તો ચલો જોઈએ. ડ્રાઈવર, ફાર્મર, ફાધર અને ડૉક્ટર. ડ્રાઈવર એટલે ડ્રાઈવર, ફાર્મર એટલે ખેડૂત, ફાધર એટલે પપ્પા, ડૉક્ટર એટલે ડૉક્ટર. આમાં કોણ બંધ બેસતું નથી, આ બધા છે હેલ્પરો. આ છે ડ્રાઈવર, ફાર્મર અને ડૉક્ટર હેલ્પર છે, અને ફાધર એ સંબંધ છે. તો સંબંધવાળા ઉપર ગોળ કરીશું, એટલે કે ફાધર ઉપર ગોળ કરીશું. આગળ જોઈએ બ્રધર, ગ્રાન્ડફાધર, નર્સ અને સિસ્ટર. બ્રધર એટલે ભાઈ, ગ્રાન્ડફાધર એટલે દાદા, નર્સ એટલે નર્સ અને સિસ્ટર એટલે બહેન. આ બધા સંબંધો છે. જ્યારે નર્સ એ હેલ્પર એટલે કે સ્વયંસેવક છે, આપણે સેવક છે, તો નર્સ ઉપર આપણે ગોર કરીશું, કેમ કે તે બંધ બેસતું નથી. આગળનું જોઈએ રનિંગ, ડાન્સિંગ, લાફિંગ અને ક્લેપ. રનિંગ એટલે દોડી રહ્યો છે, ડાન્સિંગ એટલે નાચી રહ્યો છે, અને લાફિંગ એટલે હસી રહ્યો છે, ક્લેપ એટલે તાળી. આ બધી ક્રિયાપદો છે અને આ એટલી ક્રિયા છે. તો અહીં ક્લેપ એટલે તાળી, એ બંધ બેસતું નથી, તો આપણે એના પર ગોળ કરીશું. આગળ જોઈએ પેન, બુક, પેન્સિલ અને કાર. આ બધા સ્ટેશનરી એટલે આપણે ભણવા માટે ઉપયોગ કરીએ છીએ પેનનો, નોટ અને પેન્સિલનો. કાર એ વાહન છે, તો વાહન એ બંધ બેસતું નથી, તો કાર ઉપર આપણે ગોળ કરીશું. આગળનું જોઈએ હોસ્પિટલ, ડૉક્ટર, સ્કૂલ એન્ડ પોસ્ટ ઓફિસ. આ બધા સ્થળોના નામ છે, ત્યારે ડૉક્ટર એ હેલ્પરનું નામ છે. હોસ્પિટલ, સ્કૂલ અને પોસ્ટ ઓફિસ, તો ડૉક્ટર અલગ પડી જાય છે, તો ડૉક્ટર ઉપર આપણે ગોળ કરીશું. પરીક્ષા દરમિયાન ગોળ કરવાનું પૂછાય વિદ્યાર્થી મિત્રો, તો ખૂબ ધ્યાનથી ગોળ કરજો. આગળની એક્ટિવિટી જોઈએ, કઈ છે એક્ટિવિટી 3. ચિત્ર જુઓ, વાક્ય વાંચો અને નીચે આપેલ જગ્યામાં ચિત્ર સાથે બંધ બેસતા વાક્ય લખો. અહીં 7 વાક્ય આપેલા છે. આ ચિત્રને લખતા હોય એ જ વાક્ય આપણે અહીં લખવાના છે. ધેર ઇઝ એ યંગ બોય ઇન ધ પિક્ચર, એ વાક્ય ચિત્ર સાથે મેચ ખાય છે ને, કે હા યંગ છોકરાનું ચિત્ર છે, તો આપણે અહીં લખીશું ધેર ઇઝ એ યંગ બોય ઇન ધ પિક્ચર. બીજું વાક્ય શું છે, હિઝ નેમ ઇઝ રોશન, એનું નામ રોશન છે, ના શું છે અહીં આપેલું છે રહીમ.
ये वाक्य आवशे नहीं। His name is Rahim, એનું નામ રહીમ છે, વાક્ય એને મેચ ખાય એટલે કે ચિત્રને જોડતું છે, તો આપણે લખીશું હિઝ નેમ ઇઝ રહીમ. આગળ જોઈએ, ઇટ ઇઝ રેઇનિંગ, વરસાદ પડી રહ્યો છે, ના તો એ વાક્ય આપણે બંધ બેસે નહીં. ધ સન ઇઝ શાઇનિંગ, સૂર્ય પ્રકાશિત છે, સાચું નહીં, આ જે સૂર્ય પ્રકાશિત કરે છે તો એ વાક્ય આપણે મેચ ખાય છે, તો એ લખીશું ધ સર ઇઝ શાઇનિંગ, અહીંયાથી જોઈને લખીશું. આગળનું છ નંબર, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, તે ક્રિકેટ રમી રહ્યો છે, ના તો એ વાક્ય બેસતું નથી, મેચ વાક્ય મેચ કરતું નથી, તો એ લખાશે નહીં. હવે આગળનું છેલ્લું વાક્ય જોઈએ, હી ઇઝ પ્લેઇંગ હોકી, તો એ હોકી જ રમે છે ને, એ મેચ થાય છે, તો આ વાક્ય આપણે લખીશું હી ઇઝ પ્લેઇંગ હોકી. તો આપણે કયા કયા વાક્ય લખ્યા, પહેલું વાક્ય લખ્યું, ત્રીજું વાક્ય લખ્યું, પછી પાંચમું વાક્ય લખ્યું અને સાતમું વાક્ય લખ્યું. આ સાતે વાક્યો, આ ચારે વાક્યો આ ચિત્ર સાથે જોડાય છે એટલે કે બંધ બેસે છે, તો એ જ વાક્ય અહીં લખે છે. આગળની એક્ટિવિટી જોઈએ મિત્રો, આગળ શું છે, એક્ટિવિટી ફોર. એક્ટિવિટી ફોર, ચિત્ર જુઓ, શબ્દ વાંચો. આ ચિત્રો જોવાના છે, એની બાજુમાં આપેલા છે શબ્દો વાંચવાના છે. ડૉક્ટર, ફાર્મર, નર્સ અને ટીચર, ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો. અહીં એક ઉદાહરણ આપ્યું છે, તે આપણે જોઈ જોઈને આપણે એવું અહીં નીચે આ બધા શબ્દો વાપરી અને લખવાના છે. વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી અ ડૉક્ટર, અહીં ડૉક્ટર વાળું વાક્ય બનાવીશ કે હું મોટો થઈને ડૉક્ટર બનીશ. હવે આગળનું વાક્ય જોઈએ, એ જ રીતે હવે આપણે જે તમને ગમે તે રીતે, વેન આઈ ગ્રો અપ ઉપરનું જોઈને જ લખવાનું છે, ખાલી અ ડૉક્ટરની જગ્યાએ અ નર્સ, અ ટીચર, અ ફાર્મર, આ ચાર વાક્યો એટલે કે ચાર શબ્દો મૂકીને અહીં લખવાના છે. હવે હું ટીચર વાળું લખું છું, વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી અ ટીચર. બીજું વાક્ય, ત્રીજું વાક્ય હવે બનાવીએ, નર્સનું લીધું છે, વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી અ નર્સ, હું મોટો થઈને કે મોટી થઈને નર્સ બનીશ. આગળ હવે ફાર્મરનું, વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી અ ફાર્મર, હું મોટો થઈને ફાર્મર ખેડૂત બનીશ. આ રીતે ઉપરના ચિત્રો જોઈએ ઉદાહરણ પ્રમાણે લખવાના છે. હવે તમે જે બનવા ઈચ્છતા હો તે અહીં લખવાનું છે. હવે તમે જે બનવું હોય, નર્સ, ડૉક્ટર, ટીચર, ફાર્મર, જે બનવું હોય, પોલીસમેન, હા ના, વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી, એ તમારે જે બનવું હોય, આ ખાલી જગ્યા મેં કરી છે ત્યાં તમારે તમારી રીતે, આપણે અગાઉ જોયા હતા ને પોલીસમેન, ડૉક્ટર, નર્સ, અવર હેલ્પર જોયા હતા ને, એમાંથી જે તમારે બનવું હોય એ અહીં લખવાનું, સાચો સ્પેલિંગ લખવાનો. આગળની એક્ટિવિટી જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું છે, એક્ટિવિટી ફાઈવ. એક્ટિવિટી ફાઈવ, ચિત્ર જુઓ, આ ચિત્ર જોવો પહેલાં, પછી શું છે, માંગ્યા પ્રમાણે જવાબ લખો. અગાઉ આપણે જોયું હતું ને કુકુવાળા પાઠમાં સ્વાપોથી દરમિયાન, એમાં આપ્યું હતું ને આ ચિત્ર, એના સવાલના જવાબ પણ આપણે લખ્યા હતા, તો આપણને ફટાફટ આવડી જશે. તો ચલો કર જોઈએ, હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ પિક્ચર, કેટલી છોકરીઓ છે આ પિક્ચરની અંદર, કેટલી છે, એટ ગર્લ્સ, આ એસ લખે એટલે બહુવચન થઈ જાય, એક છોકરી હોય તો એસ આવે નહીં, એટ ગર્લ્સ, આઠ છોકરીઓ. બીજો પ્રશ્ન જોઈએ, હાઉ મેની બોયઝ આર ધેર, આર પણ બહુવચન હોય તો જ વપરાય, એક વચનમાં ઇઝ વપરાય, બોયઝ કેટલા છે, કેટલા છોકરાઓ છે અહીં, નવ, તો નાઇન બોયઝ લખીશું. હાઉ મેની ચિલ્ડ્રન આર રીડિંગ, કેટલા બાળકો વાંચી રહ્યા છે, કેટલા, તો બે લખીશું, ટુ ચિલ્ડ્રન. હાઉ મેની રાઇટિંગ આર, હાઉ મેની ચિલ્ડ્રન આર રાઇટિંગ, કેટલા બાળકો લખી રહ્યા છે, તો બે બાળકો, તો એ લખીશું ટુ ચિલ્ડ્રન. હાઉ મેની ચિલ્ડ્રન આર સ્લીપિંગ, સૂઈ રહ્યા છે, કેટલા,
एक ज बाळक सूई रह्युं छे तो एक वचन थशे तो वन चाइल्ड। मैं तमने शीखवी तू आ सवाल जावो ज्यारे फेमिली वाला छेल्ला पाठमां आवे था कुकू वाला पाठमां त्यारे वन चाइल्ड, चाइल्ड एटले एक बाळक, चिल्ड्रन एटले घणा बधा बाळको, आ एक वचन छे ने आ बहुवचन छे। हाउ मेनी चिल्ड्रन आर क्राइंग, केटला बाळको रड़ी रह्या छे, टू चिल्ड्रन बे बाळको। हाउ मेनी चिल्ड्रन आर शाउटिंग, केटला बाळको जोर जोरथी बूमो पाड़ी रह्या छे, टू चिल्ड्रन बे बाळको। हाउ मेनी चिल्ड्रन आर लाफिंग, केटला बाळको हसी रह्या छे, थ्री चिल्ड्रन त्रण बाळको। અહીં ચિત્ર જોઈ અને બાળકો ગણી ગણી અને લખવાના છે। આગળની એક્ટિવિટી જોઈએ, આગળ છે એક્ટિવિટી 6, ચિત્ર જોઈને ખાનામાં આપેલા શબ્દોની મદદથી વાક્ય પૂરા કરવાના છે। બ્રધર, સિસ્ટર, સન, ડોટર, હસબન્ડ, વાઈફ એન્ડ મધર, આ બધા આપણે જોયા હતા ને, આ ચિત્ર પણ આપણે જોયું હતું, ખબર છે ને, માય ફેમિલીવાળા પાઠમાં શાર્વી, ગોપી, સિદ્ધ અને સારા, આ રિવિઝન 2 છે એટલે આપણને ખબર જ છે કે આ પુનરાવર્તન છે। તો ચલો પહેલું વાક્ય જોઈએ, શાર્વિલ ઇઝ ગોપી, શાર્વિલ ગોપીના શું છે પતિ, તો અહીં લખીશું હસબન્ડ, અહીં સ્પેલિંગ આપેલા છે, હસબન્ડનો સ્પેલિંગ, વાઇફનો સ્પેલિંગ, મેં શબ્દોના દરેક સ્પેલિંગ તમને મોઢે કરવાના કીધા એટલે તમે અહીં હસબન્ડનો સ્પેલિંગ મોઢે લખજો। ગોપી ઇઝ શાર્વિલ, ગોપી શાર્વિલની શું છે પત્ની, તો પત્નીને શું કહેવાય અંગ્રેજીમાં, વાઇફ, તો એ લખીશું વાઇફ, તો શું થશે શાર્વિલ ઇઝ ગોપીઝ હસબન્ડ, ગોપી ઇઝ શાર્વિલ્સ વાઇફ, આ રીતે લખવાનું છે। બીજી ખાલી જગ્યા જોઈએ, સારા ઇઝ સિદ્ધ, આ સારા સિદ્ધની શું છે બહેન છે, તો શું લખીશું સિસ્ટર, બહેન માટે સિસ્ટર। એન્ડ અદિન સી દી સારા, સિદ્ધ એ સારાનો શું છે ભાઈ, તો લખીશું બ્રધર, સારા ઇઝ સિદ્ધ સિસ્ટર એન્ડ સિદ્ધ ઇઝ સારા બ્રધર। આગળની ખાલી જગ્યા જોઈએ, સિદ્ધ ઇઝ શાર્વિલ, સિદ્ધ એ શાર્વિલનો શું છે દીકરો, દીકરો એટલે સન, એન્ડ અને શાર્વિલ ઇઝ સિદ્ધ, શાર્વિલ સિદ્ધના શું છે પપ્પા, તો ફાધર। ખાલી જગ્યા વાંચીએ, સિદ્ધ ઇઝ શાર્વિલ સન એન્ડ શાર્વિલ ઇઝ સિદ્ધ ફાધર। આગળની જોઈએ, સારા ઇઝ ગોપી, સારા ગોપીની શું છે દીકરી, તો લખીશું ડોટર, એન્ડ ગોપી ઇઝ સારા મમ્મી છે તો મધર, સારા ઇઝ ગોપી ડોટર એન્ડ ગોપી ઇઝ સારા મધર। આ રીતે ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે, અને ખાલી જગ્યા પૂરી કરીએ પહેલાં ખબર હતી ને, મેં તમને કહ્યું હતું અગાઉ પાઠમાં કે સ્પેલિંગો સંબંધના દરેક સ્પેલિંગ મોઢે કરવાના, એના ઉચ્ચાર અર્થ સાથે। આગળની એક્ટિવિટી જોઈએ, એક્ટિવિટી 7, ચિત્રનું વર્ણન કરેલ છે, અહીં આપેલ ફકરો વાંચવાનો છે, ફકરામાં શું છે આ ચિત્રનું વર્ણન કરે, ધીસ ઇઝ મોહન, આ મોહન છે, હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, તે મારો પાક્કો બેસ્ટ ફ્રેન્ડ છે, પાક્કો મિત્ર છે, હી ઇઝ અ સ્ટુડન્ટ, તે એ વિદ્યાર્થી છે, હી ઇઝ 9 યર્સ ઓલ્ડ, તે 9 વર્ષનો છે, હી લાઇક્સ પ્લેઇંગ ક્રિકેટ, તેને ક્રિકેટ રમવું ખૂબ જ ગમે છે। આગળ જોઈએ, અહીં તમારા મિત્રનો ફોટો ચિત્ર બનાવો, આ ચોરસ બોક્સમાં ચોંટાડો અને આપેલ જગ્યા વિશે, જગ્યામાં તેના વિશે લખો, અહીં 4 વાક્ય લખવાના છે। ચલો આપણે પહેલું લખીએ, માય ફ્રેન્ડ નેમ ઇઝ, જે તમારે ફ્રેન્ડ્સ હોય એનું નામ અહીં લખવાનું છે, હી ઇઝ સ્ટડી ઇન 3rd સ્ટેન્ડર્ડ, તે કયા 3rd ધોરણમાં ભણે છે, હી ઇઝ સ્ટુડન્ટ, તે સ્ટુડન્ટ છે, હી ઇઝ 9 યર્સ ઓલ્ડ, તે 9 વર્ષનો છે। તમે આ વાક્ય ન લખવાય, બીજા વાક્ય તમારી રીતે આવડતા હોય તો પણ લખી શકો છો। આગળની એક્ટિવિટી જોઈએ વિદ્યાર્થી મિત્રો, આગળ છે એક્ટિવિટી 8, એક્ટિવિટી 8, જુઓ વાંચો અને જોડો, જોવાનું છે, વાંચવાનું છે અને જોડવાનું છે। અહીં અલગ અલગ સ્પેલિંગો આપેલા છે, ગોઈંગ ટુ હોસ્પિટલ, હોસ્પિટલ જઈ રહ્યા છે, રીડિંગ અ બુક, ચોપડી વાંચી રહ્યા છે, ડ્રાઇવિંગ ધ બસ,
બસ ચલાવી રહ્યા છે, ફ્લાઇંગ કાઇટ પતંગ ઉડાવી રહ્યા છે, રનિંગ આફ્ટર અ થીફ શું છે, ચોરને પકડી રહ્યા છે. બીજા શું છે, હી ઇઝ ચીમનભાઈ, હી ઇઝ અ ડ્રાઈવર શું છે. આ વાક્ય આપેલા છે, ચિત્ર સામે આપેલું છે, આડા અવળા છે, વાક્ય વાંચવાના અને ચિત્ર જોડવાનું છે. તો ચીમનભાઈ વાળું વાક્ય ડ્રાઈવર વાળું આમની સાથે જોડાશે. પછી શું છે, ચુન્ની એન્ડ મુન્ની આર ફ્રેન્ડ્સ, આ બે મિત્રોની ફ્લાઇંગ કાઇટ્સ પતંગ ઉડાવી રહી છે ને એના સાથે મેચ થશે. શી ઇઝ શારદા પટેલ, શી ઇઝ અ ટીચર, આ વાક્ય આની સાથે મેચ થશે. દેટ ઇઝ એ સલીમભાઈ, હી ઇઝ અ ડોક્ટર, આ વાક્ય આની સાથે મેચ થશે. ધીસ ઇઝ એ ચૌધરી, મિસ્ટર ચૌધરી, હી ઇઝ અ પોલીસમેન, આ વાક્ય આ ચિત્ર સાથે મેચ થશે. તો જો એક વાક્ય આપણે શીખીશું, બાકીના વાક્યો આપણે જાતે કરવાના. કેમ, તો એ બધું હું શીખ જોઈ જોઈને લખશો તો પછી ક્યારે મોઢે થશે, માટે એક વાક્ય જુઓ અને બાકીના વાક્યો જાતે બનાવજો. તો પહેલું એક વાક્ય આપણે જોઈએ, શું છે, હી ઇઝ ચીમનભાઈ, આપણે અહીંયાથી આ જોઈને લખી દીધું, હી ઇઝ ચીમનભાઈ. પછી લખ્યું છે હી ઇઝ ડ્રાઈવર, એ પણ લખી દીધું, હી ઇઝ ડ્રાઈવર. પછી એનું જોડ એક વાક્ય ત્રીજું બનાવવા માટે એને એના ચિત્ર નીચે આપેલ વાક્ય સાથે જોડવાનું. તો લખીશું, હી ઇઝ ડ્રાઈવિંગ ધ બસ, હી ઇઝ ડ્રાઈવિંગ ધ બસ. આ રીતે દરેક વાક્ય બનાવીશું. ચલો હવે આપણે બીજું લઈએ, આઈડી લેવું છે. ચુન્ની એન્ડ મુન્ની આર ફ્રેન્ડ્સ, ચુન્ની એન્ડ મુન્ની આર ફ્રેન્ડ્સ. પછી એના બાજુમાં વાક્ય લખીશું અહીંયા આમ કરીને, શી ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ, આ વાક્ય આની સાથે મેચ થશે. એ રીતે દરેક વાક્ય આપણે જાતે બનાવવાના છે. ચુન્ની એન્ડ મુન્ની આર ફ્રેન્ડ્સ, શી ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ, આ રીતે વાક્ય બનાવવાના રહેશે. આવડશે ને વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ જોઈએ ત્રીજા નંબર, શી ઇઝ શારદા પટેલ, શી ઇઝ અ ટીચર, શી ઇઝ શારદા પટેલ, શી ઇઝ અ ટીચર. પછી શું લખ્યું, શી ઇઝ રીડિંગ અ બુક, અહીં પણ એ રીતે લખીશું, શી ઇઝ, અને આ વાક્યને આ સાથે જોડી દઈશું, આને આ સાથે જોડીશું. આવડશે ને, જેમ આને આના સાથે જોડ્યું, આ વાક્યને આપણે આના સાથે જોડ્યું, આ રીતે આ વાક્ય પણ આ સાથે જોડીશું. હવે આગળનું લઈએ, શું છે, ધેટ ઇઝ એ મિસ્ટર ચૌધરી, આ મિસ્ટર પેલા મિસ્ટર ચૌધરી છે, હી ઇઝ અ પોલીસમેન, આ પોલીસમેન. તો આ વાક્યો આ ચિત્ર સાથે મેચ થશે. આ વાક્યો કઈ જોડે મેચ થશે, આના સાથે. અને પછી ત્રીજું વાક્ય લખીશું, હી ઇઝ રનિંગ આફ્ટર ધ થીફ, હી ઇઝ રનિંગ આફ્ટર ધ થીફ. આગળનું વાક્ય કયું રહી ગયું, હવે કોઈ રહી ગયું ના, તો એક બે ત્રણ ચાર પાંચ થઈ ગયા ને, છ આવડ્યા કે ન આવડ્યા, આવડ્યા ને એ રીતે આપણે દરેક વાક્ય લખીશું. આવડશે ને, દરેક વાક્ય જોવાના, એના નીચેના લખવાના. પછી એક રહી ગયું ને વિદ્યાર્થી મિત્રો, કયું રહી ગયું, ડૉક્ટર વાળું રહી ગયું. આ પિક્ચર મેં તમને પૂછ્યું કયું રહી ગયું, તો આઈ રી એ ધેટ ઇઝ સલીમભાઈ, પેલા સલીમભાઈ છે. હી ઇઝ એ ડૉક્ટર, તે ડૉક્ટર છે. પછી એમાં ત્રીજું વાક્ય બનાવીશું, હી ઇઝ ગોઈંગ ટુ હોસ્પિટલ, તે હોસ્પિટલ જઈ રહ્યા છે. અહીં દરેક ચિત્ર જોઈ અને વાક્ય બનાવીશું, દરેક ચિત્ર જોઈ અને વાક્ય બનાવીશું. અહીં આપણું રિવિઝન 2 પૂરું થાય છે. હવે આજનું આપણે હોમવર્ક ગૃહ કાર્ય મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો. અગાઉ તમે તમારી નોટબુકમાં 6 પાઠ સુધી કમ્પ્લીટ કર્યું હશે દ્વિતીય સત્ર. તો હવે જોઈએ દ્વિતીય સત્રનું રિવિઝન 2. એમાં લખીશું એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3. એક્ટિવિટી 3માં માત્ર સાચા જ રાઇટ કરેલા જ લખવાના છે, માત્ર સાચો જવાબ જ લખવાનો છે એક્ટિવિટી 3. પછી લખીશું એક્ટિવિટી 4, એક્ટિવિટી 5, એક્ટિવિટી 5 લખીશું.
પછી લખીશું એક્ટિવિટી સિક્સ. ત્યાં ચાર ખાલી હેડિંગ મારી, ચાર ખાલી જગ્યા લખીશું, હેડિંગ મારી, ચાર ખાલી જગ્યા. એક્ટિવિટી સેવન લખીશું ચિત્રવાળું. અહીં તમારા ફ્રેન્ડ્સનું ચિત્ર મળે તો ઠીક, ના મળે તો કંઈ ને, એમને એમના વિશે વાક્ય લખી દેવાના. એક્ટિવિટી સેવન લખીશું, એક્ટિવિટી એઈટ લખીશું, મેં તમને શીખવાડી હતી ને એ રીતે જ એના વાક્ય બનાવવાના. અને સરસ સુંદર અક્ષરે સ્પેલિંગની કોઈ ભૂલ ન થાય તે રીતે લખવાનું. સ્પેલિંગની ભૂલ થાય તો પરીક્ષા દરમિયાન વાક્ય કે વિધાન ખોટું પડે, સવાલનું સાચું લખેલ જવાબ પણ ખોટું પડે. તો માટે સારા સુંદર અને સ્વચ્છ અક્ષરે લખવાનું. આવજો વિદ્યાર્થી મિત્રો.